वंदे मातरम विद्यार्थी मित्रों, गया लेक्चर नी अंदर आपणे यूनिट नंबर 2 नी अंदर क्वेश्चन नंबर 11 सुधी जोयो बराबर। हवे आजे हिंदी सॉरी अंग्रेजी गाला नी अंदर आपणे पेज नंबर 42 व्हाट इज धीस जोवाना छीए बराबर। यूनिट नंबर 2 एमा पहला तो जोईए व्हाट, व्हाट एटले शुं बराबर। तो आपणे गुजरातीमां शुं कहीए ने के आ शुं छे, पेलू शुं छे, आने शुं कहेवाय, पेलाने शुं कहेवाय, तो जे शुं होय ने शुं एने अंग्रेजीमां शुं कहेवाय, व्हाट कहेवामां आवे छे। शुं कहेवामां आवे, व्हाट कहेवामां आवे छे। व्हाटनो स्पेलिंग शुं, WHAT, व्हाट एटले के शुं थाय बराबर। हवे व्हाटनो उपयोग क्यां थाय, तो कोई पण वस्तु प्राणी पक्षी फल के फूल विषे जानवा माटे वोट नो उपयोग थाय छे बराबर। तमे गालानी अंदर जोवो तो कोई पण वस्तु प्राणी पक्षी फल फूल विषे जानवा माटे वोट नो उपयोग थाय छे। वोट इज धीस, आ शुं छे बराबर। तो पाछो नीचे थी जवाब शुं आवे, धीस इज જે હોય તે બરાબર। હવે મારી બાજુમાં આવી રીતે હું એમ કહું કે મારી પાસે પેન છે બરાબર, હું શું કહું કે મારી પાસે પેન છે, તો શું કહેવાય, ધીઝ ઇઝ અ પેન, ધીઝ ઇઝ અ પેન બરાબર। આઈ હેવ અ પેન, હું એમ કહી શકું આ પેન છે અથવા તો મારી પાસે પેન છે બરાબર। હવે આને જ મારે એમ પૂછવું હોય, મારા હાથમાં પેન લઈને હું એમ પૂછું કોઈ પણ ને કે આ શું છે, તો એનું અંગ્રેજી શું થાય, વોટ ઇઝ ધીસ, આ એનું અંગ્રેજી થાય કે ના થાય બરાબર, વોટ ઇઝ ધીસ બરાબર। હવે એવી જ રીતે મારી બાજુમાં બોલ પડ્યો હોય બરાબર, અને હું એમ પૂછું વોટ ઇઝ ધીસ બરાબર, તો આનો જવાબ કેવી રીતે આવશે, આ ધીસ ને ક્યાં લેવાનું આગળ, ઇઝ એની જગ્યા પર, અને આ બોલ ને ક્યાં લેવાનો પાછળ, અને આગળ શું લગાડવાનો, એક એન લગાડવાનો, ધીસ ઇઝ અ બોલ બરાબર, આ બોલ છે। એવી જ રીતે બીજું ઉદાહરણ લઉં તો હું અહીંયા વસ્તુ લઉં, ફોર એક્ઝામ્પલ ટેબલ બરાબર, હું એમ પૂછું વોટ ઇઝ ધેટ બરાબર, આવું પૂછું ને, તો હવે આનો જવાબ શું થાય, ધેટ ક્યાં આવે આગળ, એટલે ટી કેવો થઈ જાય, કેપિટલ, ધેટ ઇઝ અ ટેબલ બરાબર। આ સમજ પડી વોટ નો ઉપયોગ કેવી રીતે કરવાનો અને કેવી રીતે થાય, બસ એ જ નથી, આપણે જે અંદર ટેક્સ્ટબુક ની અંદર ભણ્યા ને તે જ છે। હવે એની નીચે આપેલા છે એનિમલ્સ ના નામ, એના પેલા આ બે ઉદાહરણ છે, વોટ ઇઝ ધીઝ, આ શું છે, ધીઝ ઇઝ અ ટોમેટો, આ ટોમેટું છે, વોટ ઇઝ ધીઝ, આ શું છે, ધીઝ ઇઝ અ પેરટ, આ પોપટ છે બરાબર। એના પછી છે એનિમલ્સ ના નામ, બર્ડ્સ ના નામ અને ફ્લાવર્સ ના નામ બરાબર। તો એનિમલ્સ ના નામ, DOG ડોગ એટલે કૂતરો, CAT કેટ એટલે બિલાડી, MONKEY મંકી એટલે DONKEY ડોંકી એટલે ગધેડો, RABBIT રેબિટ એટલે સસલું, ELEPHANT એલિફન્ટ એટલે હાથી, FOX ફોક્સ એટલે શિયાળ, LION લાયન એટલે સિંહ, PIGER ટાઈગર એટલે વાઘ, MOUSE માઉસ એટલે ઉંદર, સ્ક્વિરલ, SQUIRREL સ્ક્વિરલ એટલે ખિસકોલી, COW કાવ એટલે ગાય, BUFFLO બફેલો એટલે ભેંસ, HORSE હોર્સ એટલે ઘોડો, PIG પીગ એટલે કે સુવર, આપણે ભૂંડ કહીએ ને તે, CAMEL કેમલ એટલે ઊંટ, DEER ડિયર એટલે હરણ, આ શાના નામ થઈ ગયા, પ્રાણીના નામ થઈ ગયા બરાબર। હવે એના નીચે છે બર્ડ્સ, તો બર્ડ્સમાં SPARROW સ્પેરો એટલે ચકલી, CROW ક્રો એટલે કાગડો,
PARROT પેરટ એટલે પોપટ, PSOCK પીકોક એટલે મોર, HEN એટલે મરઘી, SWAN સ્વાન એટલે હંસ, DUCK ડક એટલે બતક, PIGON પીજન એટલે કબૂતર, OWL આવલ એટલે ગુવડ, EAGLE ઈગલ એટલે ગરુડ. આસાના નામ થઈ ગયા પક્ષીઓના. એના નીચે છે ફ્લાવર્સ ના નામ એટલે કે ફૂલોના નામ. SUNFLOWE સનફ્લાવર, ER સનફ્લાવર એટલે સૂરજમુખી, MARIGOLD મેરીગોલ્ડ એટલે કે ગર્લ ગોટો, CHAMPA ચંપા એટલે ચંપો, JASMINE જસ્મીન એટલે જુઈ, LOTUS લોટસ એટલે કમળ, ROSE રોઝ એટલે ગુલાબ. બરાબર. હવે આજના હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે, તો ફક્ત આ જે નામ છે ને એનિમલ્સ, બર્ડ્સ અને ફ્લાવર્સ, એ ત્રણેય નામમાં HW કરી નાખો તો એ ત્રણેયના નામ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે પાકીટ નોટની અંદર લખવાના છે. બરાબર. વંદે માતરમ.